નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પાકડા સંદીપ સર અનિલ જ્ઞાન મંદિર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમારી સમક્ષ પ્રસ્તુત છું ધોરણ નવમાં ગણિત વિષયનું બીજું ચેપ્ટર બહુપદીઓમાં હવે પછીનો નેક્સ્ટ સત્તરમો ભાગ લઈ મિત્રો અગાઉના ભાગમાં આપણે ઘણો બધો ખ્યાલ મેળવ્યો છે બહુપદી વિશે એમના ભાગાકાર શેષ પ્રમેય અવયવ પ્રમેય એ પણ આપણે શીખી ગયા છે મિત્રો આ ઘણું બધું જ તમને ઉપયોગી થશે આગળના લગભગ બધા જ ધોરણમાં એમ કહી શકાય દસમામાં માં અને દરેક ધોરણમાં પણ થોડો ઘણો એમનો ઉપયોગ પણ આવશે કોઈ પણ પ્રવાહ હોય કોમર્સ સાયન્સમાં બરાબર છે મિત્રો ધોરણમાં પણ તમને એ કામ આવશે અવયવ પાડવાના કઈ રીતે છે બધું જ બરાબર હવે કે ગયા લેક્ચરમાં આપણે કોઈ અવયવ છે કે નહીં કેમ ખબર પડે એની ચર્ચા કરી હતી પેલા બે દાખલાઓમાં આપણે જોયું હતું પેલા બે પ્રશ્નોમાં પેલા પ્રશ્નમાં એક્સ પ્લસ એક અવયવ છે કે નહીં નક્કી કરવાનું છે પછી બધા જ ઈ આપેલ બહુપદીના અવયવ છે કે નહીં એ કેમ નક્કી કરવાનું હતું તો કે જુઓ એક્સ પ્લસ એક અવયવ સાબિત કરવો હોય તો એક્સ પ્લસ એકનું શૂન્ય એટલે કે માઇનસ એક થઈ જાય

અને બીજા જે બહુપદી છે એમાં કોઈ એક સંખ્યાને બદલે કોઈ એક બીજી એબીસીડી માંથી કોઈ એક અક્ષર આપી દીધેલો હકીકતમાં એ અચળ પદ કોઈ એક સંખ્યા છે દાખલા તરીકે જો અહીંયા કે આપેલું તો બસ એ કે આપણે મેળવવાનો છે ઊંધો કાન પકડે છે મિત્રો એ જ બાબતો એ જ છે અહીંયા x 1 એ p(x) નો અવયવ કીધો જો આપણે આગળ વધીએ મિત્રો ત્રીજો પ્રશ્ન x 1 એ p(x) નો એક અવયવ હોય

આ દાખલો થતો હોય છે બરાબર તો કિંમત ગોતવા માટે આપને એવું આપેલું છે કે અહીં આ x 1 એ p ઓફ x નો એક અવયવ છે એવું કીધું છે જો હવે અહીં p ઓફ x એક અવયવ x 1 કીધો છે બરાબર અવયવ છે એવું કીધું એનો મતલબ હવે તમને ખ્યાલ જ હશે આના બરાબર સીધા 0 લે x બરાબર 1 એટલે p ઓફ 1 જે આપણે મળે એ શું મળે 0 મળે

અને વત્તા કે જગ્યાએ જો આપણે એક એટલે એ શું મળ્યું મળ્યું કે કે પણ તો જીરો લખી શકાય તો ઝીરો બરાબર જો આ એક નો વર્ગ એટલે કે એક વત્તા એક વત્તા કે આવું આપણે લખી શકીએ તો મિત્રો આના વર્ગ બસ કે કિંમત મળી જાય જીરો બરાબર એક વત્તા એટલે બે બે વત્તા એને ત્યાં રાખી સૂત્રનો કરતા બનાવીને બે ને આ બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જશે તો કે બરાબર માઇનસ બે જો બસ જો આ રીતે કે ની કિંમત મળી ગઈ મિત્રો આ પણ ઈઝી જ છે ફક્ત ધ્યાન એટલું રાખવાનું જે અવયવ કીધો છે એના ઉપરથી તમારે એની શેષ શૂન્ય કઈ રીતે આવે કઈ શેષ આવે અહીં એક્સ માઇનસ એક છે તો પી ઓફ વન ઝીરો આવે બરાબર આ ધ્યાનમાં રાખવાનું દરેકમાં એક્સ માઇનસ એક જ કીધું છે મિત્રો તો બીજા દાખલામાં એ જ રીતે થાય

અને પ્લસ અહીંયા વર્ગમૂળમાં બે જે હતા એ હમણાં મૂકી દીધા બરાબર રૂપ આપ્યું તો આ બે આ પ્લસ કે પ્લસ વર્ગમૂળ બે આના બરાબર પીઓ વન એટલે જીરો તો આવું થઈ ગયું તો હવે કે ને ત્યાં રાખી આ બે પ્લસ રૂટ ટુ હવે એનું તો કોઈ રૂપ આપવાનું બીજું કંઈ થતું નથી એને હમણાં જ રાખવા પડે બે પ્લસ વર્ગમૂળ બે પણ એને આપણે બરાબર ની પેલી બાજુ જવા દઈએ એટલે માઇનસ થઈ જશે તો કે બરાબર આ પ્લસ બે પેલી બાજુ એટલે માઇનસ બે થઈ જાય અને વર્ગમૂળ બે બીજા એ પણ માઇનસ થઈ જાય તો માઇનસ બે માઇનસ વર્ગ મૂળમાં બે આવો જવાબ થઈ જાય અથવા હજી થોડુંક સારું લવાડવા માટે મિત્રો આપણે કે બરાબર માઇનસ સામાન્ય સામાન્ય અંદર છે બે પ્લસ વર્ગ મૂળમાં બે આવું પણ થઈ જાય આમ રાખશો તો પણ ચાલશે ખરા અને સામાન્ય કાઢો તો વધુ સારું બરાબર બાકી કિંમત સરખી જ કહેવાય બસ તો જો લ્યો કિંમત મળી ગઈ મિત્રો આપણને કે ની

પ્લસ વર્ગ મૂળમાં બે થઈ જશે અને પ્લસ એક બીજું તો માઇનસ થઈ જશે તો કે બરાબર વર્ગમૂળ બે માઇનસ એક આ રીતનું આપણે મળી ગયું મિત્રો બરાબર બસ

માઇનસ ત્રણ જેમાં આપણે એક વત્તા એક એટલે બે લખીએ કે પ્લસ કે એટલે બે કે ટુ કે મળ્યા આપણે મિત્રો બાકી અહીંયા માઇનસ ત્રણ તો હતા એટલે માઇનસ ત્રણ આપણે અહીંયા બદલે સૂત્ર નો કરતા ને બીજી બાજુ બનાવીએ તો કે બરાબર બગડો છેદમાં જશે તો મળી ગયું મિત્રો ત્રણ ના છેદ માં એક જ છે મિત્રો બાકી જો આ દાખલામાં બીજું કઈ અવયવ કીધેલો છે અને કિંમત બસ બાકી ટૂંકમાં મેં કીધું એમ ઊંધો કાન છે બાકી બીજો કોઈ આમાં નવીન કઈ હોતું જ નથી બરાબર ચાલો હવે થોડુંક અલગ એ આવે છે કે અવયવ પાડવાના દાખલા જે તમે થોડું આમ ધોરણમાં તો શીખી જ ગયા છો માં કે આઠમામાં તો ફાઇનલ આઠમા તો ફાઇનલ આવતા એ ખ્યાલ જ છે મને જોવો એને હું તમને અને એ મેં તમને એક ઉદાહરણનો જે દાખલો હતો એટલે કે ગયા અને એના પછીના લેક્ચરમાં કદાચ ગયા લેક્ચરમાં આપણે ચર્ચા પણ કરી દીધેલી છે આમાં એટલે હવે તમને આ ઈઝી પડશે સ્વાધ્યાયના દાખલામાં કારણ કે આપણે ઉદાહરણમાં ગણેલા છે મિત્રો ત્યારે મેં તમને એક વાત સમજાવી હતી ઉદાહરણના દાખલામાં મિત્રો કે જ્યારે દ્વિઘાત બહુપદીના અવયવ પાડવાની જ અહીંયા વાત છે જો દરેક બહુપદી અત્યારે અહીં દ્વિઘાત છે બરાબર જ્યારે દ્વિઘાત બહુપદી હોય એના પ્રમાણ તમે આમ સરખાઓ કે ભાઈ ax વર્ગ bx c એટલે a b અને c તમે મેળવી શકો છો ઈ તમારે ઈ મેળવી સૌ સૌ પ્રથમ તમારે a ગુણ્યા હું ac યાદ રાખું છું તમને કે ભઈ તમારે સૌ પ્રથમ ac ચાલુ કરવાનો આવો હું તમને શબ્દ વાપ વાપરું છું શબ્દ પ્રયોગ એટલા માટે કરું છું કે અહીંયા a ગુણ્યા 80 ac નો મતલબ a ગુણ્યા 80 કરવાનો તમારો મતલબ પહેલા પદનો સહગુણક જે છે a અને c અચળ પદ છેનો ગુણાકાર કરવાનો બરાબર એનો ગુણાકાર જે થઈ જાય જે આવે ગુણાકાર એના તમારે એવા ભાગ પાડવાના કે જેનો ગુણાકાર તો ઈ ઈના જેટલો થતો જ હોય એ ગુણ્યાશ એટલો પણ ઈ જે જેના ભાગ પડ્યા તમે એ ગુણાકાર સ્વરૂપે જે સંખ્યા મળી તમને ઈ બે સંખ્યાનો સરવાળો મધ્યપદ જેટલો થવો જોઈએ જો આ એ અને સી નો ગુણાકાર પ્લસ આવે તો બેયનો સરવાળો છે એ મધ્યપદ જેટલો થવો જોઈએ

કે મધ્યપદ સાત છે હકીકત એવા ભાગ તો પડે જ પણ પરંતુ એટલું યાદ રાખવાનું મિત્રો પણ કે અહીંયા જે સાત છે એ માઇનસ છે એટલે બંને નિયમ જળવા જોઈએ જો અહીંયા પ્લસ ચાર ને પ્લસ ત્રણ મૂકી દઉં તો પ્લસ બાર ગુણાકાર સચવાય જાય પણ 4 અને 3 એટલે પ્લસ 7 થાય મારે માઈનસ 7 જોઈતું શું કરવું પડે જો હું અહીંયા માઈનસ 4 મૂકું તો દરેક નિયમ અલગ પડે બંને બે માંથી એક પણ નિયમ ન જોડાય કારણ કે માઈનસ અને પ્લસ જુદી જુદી નિશાની તો બાદ બાકી થાય આ 4 માં 3 એક થાય આપણે અહીંયા તો 7 છે તો એ ચાલે નહીં અને આ નિયમ પણ ન જળવાય અહીંયા માઈનસ થઈ જાય તો બેય માઈનસ જો હોય મિત્રો તો જ નિયમ જોડવાય મે જોઈ લ્યો કે બેય માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ ગુણાકાર અને અહીંયા સરવાળામાં શું થયું સરખી નિશાની એટલે સરવાળો નિશાની આપણે ભાગ પાડ્યા બાર એક્સ વર્ગ માઇનસ જો અહીંયા માઇનસ સાત ની જગ્યાએ પ્લસ સાત તો આ બંને માઇનસ ચાર અને માઇનસ બંને પ્લસ આવત મિત્રો બરાબર આ માં રાખવાનું છે હવે આમાંથી ચાર એક્સ સામાન્ય નીકળશે એટલે અહીંયા ત્રણ એક્સ વધશે અહીંયા માઇનસ એક વધશે ચાર નીકળી ગયા એટલે માઇનસ ત્રણ એક્સ અને પ્લસ એક આ બંને પદમાંથી માઇનસ એક સામાન્ય નીકળે જુઓ એટલે નિશાની બદલે અહીંયા ત્રણ અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ થઈ જશે આ પ્લસની જગ્યાએ માઇનસ સામાન્ય કાઢ્યા એટલે અને મિત્રો આમાં એક બાબત એ પણ મેં તમને કીધી હતી કે અહીંયા ત્રણેક્સ માઇનસ એક અહીંયા પણ ત્રણ એક્સ માઇનસ એક આ બે પદ હંમેશા સરખા જ આવતા હોય એટલે એને આપણે એક વખત લખીએ ત્રણ એક્સ માઇનસ એક અને અહીંયા જે વૈદા ચાર એક્સ અને એક એને પણ એક વખત લખીએ તો ચાર એક્સ માઇનસ એક આ ત્રણ એક્સ એક સામાન નીકળે એટલે આપણે આવું વધે ત્રણ એક્સ એક અને ચાર એક્સ માઇનસ એક બસ તો એના અવયવ પડી ગયા કહેવાય મિત્રો ત્રણ એક્સ માઇનસ એક અને ચાર એક્સ માઇનસ બરાબર આવું દરેક દાખલામાં આવું થશે આની વધારે પ્રેક્ટિસ લઈને આપણે નેક્સ્ટ હવે પછીના લેક્ચરમાં મળીશું જો અવયવ પડવાના ઘણા ત્રણ ચાર દાખલાઓ છે આ એક મેં તમને ખાલી માહિતી આપી છે એટલે તમને થોડોક આઈડિયા આવી ગયો છે હવે વધારે ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં અને વધારે પ્રેક્ટિસ લઈને આપણે ગયેલ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ